विद्यार्थी मित्रों नमस्कार। जय द्वारकाधीश। धोरण 12 परीक्षा हवे नजीक आवती जाय छे। टूंक समय नी अंदर हवे आपणे प्रीलिम नी परीक्षा आपणी समक्ष आवी रही छे अने त्यार पछी 10 मे ना बोर्ड नी परीक्षा छे। त्यारे હવે શિસ્તબદ્ધ રીતે આયોજનબદ્ધ રીતે આપણે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ મહેનત કરશું તો ઓછી મહેનતે પણ આ વખતે ખૂબ સારા માર્ક લઈ આવવાની તક મળેલી છે। બધા જ વિષયની અંદર આપણે જાણીએ છીએ એ મુજબ 30% જેટલો સિલેબસ છે એ રદ થયેલો છે અને ત્યાર પછી પણ જે પ્રશ્નપત્ર નીકળશે એની અંદર પણ આપણને ખ્યાલ છે કે જનરલ ઓપ્શનનો લાભ આપણને મળવાનો છે, ત્યારે ખૂબ સારામાં સારો લાભ કહી શકાય। 1-11 ધોરણની અંદર આવો કોઈ લાભ મળેલો નથી, એ આપણા શિક્ષણનો ભાગ પણ નથી જનરલ ઓપ્શન, પણ બહુ વિશિષ્ટ સમય સંજોગો હોય ત્યારે હંમેશા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને જનરલ ઓપ્શન આપવામાં આવે છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે સાહેબ જનરલ ઓપ્શન એટલે શું પહેલેતો? તો જનરલ ઓપ્શન એટલે શું એ પહેલે તમારા મગજમાં ક્લિયર કરી દઉં। અત્યાર સુધી તમે જેટલી પરીક્ષા આપેલી છે એની અંદર દાખલા તરીકે 3 ક્વેશ્ચન હોય તો ઘણી વખત એની અંદર એવું હોય કે પહેલો પ્રશ્ન હોય એની ઓપ્શનમાં એક હોય અને પછી બીજો દાખલો છે કે બીજો પ્રશ્ન છે એ ફરજિયાત હોય। હવે તમને એમ કીધું હોય કે નીચેનામાંથી કોઈ પણ બેના જવાબ આપો, નીચેનામાંથી કોઈ પણ બેના જવાબ આપો, તો નીચેનામાંથી કોઈ પણ બેના જવાબ આપો તો એની અંદર તમને પહેલો દાખલો, બીજો દાખલો અને ત્રીજો દાખલો, એમાં બીજો અને ત્રીજો એ કમ્પલસરી જોઈએ, પણ પહેલો દાખલો એમાં તમને ઓપ્શન મળ્યું તો એ ઇન્ટરનલ ઓપ્શન થયું। જનરલ ઓપ્શનમાં તમને 1-4 સળંગ આપી દીધા હોય એમાં તમને ઠીક લાગે મિત્ર, એટલે જે પહેલી સિસ્ટમમાં 1 અથવા 1-2 માંથી 1 તો કરવાનો જ હતો, જનરલ ઓપ્શનમાં તમે 2 કરી નાખો તો તમારા 2 દાખલા કામ તો થઈ ગયા અને ત્રીજા ચોથામાંથી તમે કોઈ પણ ઠીક લાગે તે ગણી શકો, એ જનરલ ઓપ્શન। એટલે તમારું જનરલી જે એકાઉન્ટ વિષયની આપણે વાત કરીએ તો 100 માર્કનું જે પેપર તમારે લખવાનું છે એ જનરલી 130 માર્કનું પેપર નીકળશે। એટલે એની અંદર આપણે કઈ રીતે ઓછી મહેનતે વધુ માર્ક લઈ આવી શકીએ એની આપણે વાત કરવાની છે। બોર્ડે ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એટલે દરેક વિષયનું 1-1 નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપણી સમક્ષ રજૂ કરે છે કે જેથી આપણને એક અંદાજ આવે કે આટલા આટલા ચેપ્ટરો છે એની અંદર સામાન્ય રીતે આનું વેઇટેજ આ રીતનું હશે, તો આપણે જો ગણતરી મુજબ કામ કરી રાખીએ અને વ્યવસ્થિત કામ કરશું તો ખૂબ ઓછી મહેનતે આપણે સારા માર્ક લઈ આવી શકીએ। હવે એની તમને જે સમજ આપેલી છે એ પેપર તમારી પાસે આવેલું છે બધા વિદ્યાર્થીઓ પાસે, તો પહેલું ચેપ્ટર એનો જનરલ વિકલ્પ મુજબ જનરલ વિકલ્પ વગર આપણે કઈ રીતના પેપરના માર્ક હતા જે તો આપણને જૂન મહિનાથી જ ખ્યાલ છે, હવે જનરલ ઓપ્શન આવ્યું એટલે એના માર્ક કેટલા થઈ જશે? તો 5 માર્કનું જે હતું પહેલું ચેપ્ટર એ હવે તમને 8 માર્કની અંદર આની અંદર પૂછાશે। એવી જ રીતે બીજા ચેપ્ટરના 11 અને 11 છે, ત્રીજાના 7 ના 11, આમ દરેકનું તમને જૂની પરિસ્થિતિ મુજબ વિકલ્પ 100 માર્ક અને નવી પરિસ્થિતિ મુજબ જનરલ ઓપ્શન હોય તો 130 માર્કનું પેપર। હવે 130 માંથી આપણે લખવાનું છે તો 100 માર્કનું છે,
तो आपने एक कई रीते कवर करिए तो आपने वधुमां वधु बेनिफिट मिले एनी आपने जरा चर्चा करी रहे। ए अने बी विभाग तो आपने ख्याल छे, ऑब्जेक्टिव छे, एटले एनी अंदर तो आपने बधा क्वेश्चन ना जवाब छे ए लखवा ज पड़े। पण तमने ख्याल छे के जे 10-10 मार्कना जूना वर्षोमां निकळता अगाउना वर्षोमां एनी बदले हवे एनु वेटेड 15-15 मार्कनुं थई गयुं छे। હવે વિભાગ સી ની અંદર તમે જો તો એની અંદર 3 ગુણના 4 દાખલાના ઉત્તર તમારે લખવાના છે, 3 ગુણ 4 દાખલા। હવે એ 4 દાખલા તમે જો તો 31-36 ના ક્રમની અંદર પહેલા બે છે ભાગીદારીના છે, ત્યાર પછી લાભ અને ત્યાગનો દાખલો એક પૂછેલો છે, પછી 34 અને 35 વિસર્જનના ચેપ્ટરના અને છેલ્લે ડિબેન્ચરના ચેપ્ટરના। હવે આની અંદરથી આપણે 4 જ દાખલા ગણવાના છે, તો આપણે એવી રીતે કામ કરીએ કે સામાન્ય રીતે ઓછી મહેનતે આપણે 4 દાખલા ક્લિયર થઈ જાય। તો જો જેના વધુ દાખલા જે ચેપ્ટરના હોય ને એ ચેપ્ટર તમે તૈયાર કરી નાખો તો બાકીના 1-1 દાખલા માટે અલગ તમારે ચેપ્ટર કે એ ટાઈપના ઉદાહરણ જોવા નહીં પડે। દાખલા તરીકે ક્રમ નંબર 31 અને 32 છે ભાગીદારી પહેલું ચેપ્ટર છે એના ટૂંકા દાખલા, તો ટેક્સ્ટબુકની અંદર જેટલા તમને ઉદાહરણ અને સ્વાધ્યાયના ટૂંકા દાખલા આપ્યા છે એ મુજબ તમે કામ કરી નાખો, રિવિઝન કરી નાખો, એટલે 2 દાખલા 6 માર્કના સીધા અહીંયાથી મળી ગયા। ત્યાર પછી તમે જો તો લાભ અને ત્યાગ તમને આવડતું હોય તો ભલે, ના આવડતું હોય તો કોઈ વાંધો નહીં। 34 અને 35મો ક્વેશ્ચન છે એ વિસર્જનને લગતા છે, 34 અને 35 એ વિસર્જનને લગતું ચેપ્ટર છે। તો એક શેર મૂડી સોરી એક ભાગીદારીના હિસાબો પહેલું ચેપ્ટર કરી નાખો અને એક વિસર્જનનું કરી નાખો તો તમારે એની અંદરના જે ત્યાગના મુદ્દા આવે છે અને ડિબેન્ચરના તો એના દાખલા તમારે કરવાની જરૂર જ નહીં પડે। તો ડિબેન્ચરનો ભાગ જ તમારે છે એ દૂર કરવું હોય તો કરી શકો છો, એટલે ફક્ત પહેલું ચેપ્ટર અને વિસર્જન, વિસર્જનની અંદર પણ દાખલા થોડા ઉદાહરણમાં આપ્યા, થોડાક સ્વાધ્યાયના છે અને પછી જે થિયરી છે એ સાચા ખોટા પણ બોર્ડની અંદર જે પૂછાય છે એ ટેક્સ્ટબુકની અંદર 10-12 ખોટા સાચા વિધાનો છે એ આટલું તમે કવર કરી નાખશો એટલે 6 માર્ક તમારા અહીંયા સીધા કવર થઈ જશે। તો આ ચેપ્ટરની અંદર ભાગીદારીના ટૂંકા દાખલા અને વિસર્જન આ 2 ચેપ્ટર કરી નાખો એટલે સી વિભાગ તમે સારી રીતે કરી શકશો। આ બધી જે વસ્તુ છે એ સામાન્ય સ્તરના વિદ્યાર્થીઓ હોય એ આવી રીતે કરે તો આરામથી સારા ગુણ મેળવી શકશે। પછી નીચે ડી વિભાગની અંદર આવો તો 4 માર્કના 3 દાખલા અને 12 ગુણના આખા વિભાગના માર્કનું વિભાજન થયેલું છે એની અંદર તમે જોશો તો 37 અને 38 આ 2 ક્વેશ્ચન તમે જો તો પાઘડીને લગતા છે, સાવ નાનું ચેપ્ટર, તો એ 2 દાખલા તમે પાઘડીના ચેપ્ટરમાંથી કવર કરી નાખો અને પાઘડીનું ચેપ્ટર તમે તૈયાર કરી નાખો તો 4-2 ને 8 માર્ક એમને મારી ગયા। હવે 3 માર્કનો 1 દાખલો તો એના પછી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક છે, ત્યાર પછી ગુણોત્તરને લગતા અલગ અલગ સૂત્ર છે અને છેલ્લે રોકડ પ્રવાહ। તો આ 3માંથી તમને જે સહેલું પડે કે તમે એક કરી શકો, મારી દ્રષ્ટિએ 39મું જે તુલનાત્મક પ્રવાહ પત્રક છે એ બહુ પ્રમાણમાં ઇઝી પડી જશે, એની અંદર તમારે કમ્પેરિઝન જ કરવાની આવે છે આંકડાની, તો એ આંકડાની કમ્પેરિઝન કરી નાખો તો ગુણોત્તરના ચેપ્ટરના તમારે ગુણોત્તરના સૂત્ર જે છે એ પાકા કરવાની જરૂર રહેતી નથી અને છેલ્લે રોકડ પ્રવાહ, તો રોકડ પ્રવાહની કમ્પેરમાં તમને તુલનાત્મક પત્રક સહેલું પડે। તો બી વિભાગ કવર કરવો હોય તો ફક્ત પાઘડી
અને તુલનાત્મક પત્ર આ બે ચેપ્ટર ધ્યાનમાં લ્યો તો ગુણોત્તર પ્લસ રોકડ પ્રવાહનું કામ છે એ તમે નહીં કરો તો પણ તમે ઇઝીલી સારા માર્ક મેળવી શકો છો। એ વિભાગ આઠ માર્કના ત્રણ દાખલા તમારે ચોવીસ માર્ક કવર કરવા માટે ખૂબ અગત્યનો વિભાગ। એક દાખલો પ્રવેશનો, બે દાખલા નિવૃત્તિના અને બે દાખલા શેર મૂડીના। આ રીતે ચોવીસ માર્કની સામે તમને ચાલીસ માર્કના દાખલા આપે છે અને એ પાંચમાંથી તમારે ત્રણ જ ગણવાના છે। તો જો પ્રવેશ અને નિવૃત્તિ, પ્રવેશ અને નિવૃત્તિ એ 90% વસ્તુ એની અંદર ઇક્વલ જ છે, આપણે શીખી ગયા છીએ ભાઈ। નફા નુકસાન વાળા ખાતું, મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું ને બેલેન્સ શીટ સામાન્ય રીતે આપણું તૈયાર કરવાનું છે। હવે પ્રવેશ અને નિવૃત્તિમાં એક પ્રવેશ પામે અને એક નિવૃત્ત, ત્યારે પાગડીનો મુદ્દો છે એ બે ચેપ્ટરમાં ચેન્જેબલ છે, બાકીની બધી વસ્તુ તો કોમન જ છે। તો પ્રવેશ અને નિવૃત્તિ તમે શીખી લ્યો તો શેર મૂડી ચેપ્ટર શીખવાની જરૂર જ નથી। એક પ્રવેશ અને બે નિવૃત્તિ, તો પ્રવેશ જેવું 90% છે એ નિવૃત્તિનું છે, તો શેર મૂડીની આમનંદ પાકી કરવાની કોઈ જરૂરિયાત જ નથી। અથવા કોઈને એમ લાગે કે મારે એક પ્રવેશ કરવું છે તો નિવૃત્તિના બે દાખલા માટે નિવૃત્તિનું ચેપ્ટર કાઢી નાખે, તો કોઈ વિદ્યાર્થીની શેર મૂડી ફાવી ગયું હોય કે ફાવતું હોય તો એક પ્રવેશનો કરી નાખે, બે શેર મૂડીના કરી નાખે તો નિવૃત્તિના ચેપ્ટરની જરૂર નથી। અને નિવૃત્તિના બે જેને ફાવે છે એને એક દાખલો કરવો તો એના માટે ઈઝી છે, એક પ્રવેશ પડશે। તો કાં પ્રવેશ નિવૃત્તિનું કોમ્બિનેશન કરો તો શેર મૂડીનું ચેપ્ટર આખે આખું રદ થઈ જશે। નિવૃત્તિ અને પ્રવેશ એ વધારે ઈઝી રહેશે સામાન્ય વિદ્યાર્થીઓને। હવે નિવૃત્તિમાં માની લો કે ભાગીદાર નિવૃત્ત થાય છે એવું મેળ ના આવતું હોય તો પ્રવેશ અને શેર મૂડી કરી નાખો તો પણ તમારા ત્રણ દાખલા કવર થઈ શકે। અને શેર મૂડીનું ચેપ્ટર પણ બહુ ઇઝીલી આજ ઉપરે રાખેલું છે કે જે જે અઘરા મુદ્દા અગાઉથી મળે લખતા નાને હતા એ 30% સિલેબસમાં નીકળી ગયા છે, એટલે કદાચ માની લો તમને આમનોને ફાવતી હોય તો એ પાકી કરી અને એના બે દાખલા પણ આપણે કવર કરી શકીએ છીએ। તો આવી રીતે સામાન્ય વિદ્યાર્થી પણ એક એક ચેપ્ટર છે એ તૈયાર કરતો જાય, એક બે ચેપ્ટર, તો પણ આની અંદર 24 માર્ક છે એ તમે કવર સરળતાથી કરી શકો। પ્રવેશ નિવૃત્તિના દાખલા એ સાવ ઇઝીલી સહેલો રસ્તો છે મારી દ્રષ્ટિએ। અથવા તો પ્રવેશ અને શેર મૂડી એ પણ એક સહેલો રસ્તો છે, તો એની અંદર નિવૃત્તિ છે એ કપાઈ જશે। તો આવી રીતે આ 24 માર્કનો વિભાગ છે એ માર્ક લેવા માટે ખૂબ ફાયદાકારક વિભાગ છે અને મોટા ભાગે એની અંદર જે દાખલાઓ આપણે પૂછાય છે એ અગાઉની પરીક્ષાના પેપરો તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગે ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયના કે ઉદાહરણની અંદર પૂછાયેલા જે દાખલા હોય છે એ જ દાખલા પાછા દર વર્ષે જનરલી રિફર થતા હોય છે, એટલે વારંવાર તમને યાદ દેવડાવું છું। 12મા ધોરણના એકાઉન્ટ અને સ્ટેટ એમાં સારા માર્ક લઈ આવવા માટે સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા જ તમે વારંવાર રિફર કરો, કોઈ પ્રાઇવેટ પ્રકાશનની ચોપડીઓ લેવાની જરૂર નથી। ફક્ત ગુજરાત સરકારે બહાર પાડેલી ટેક્સ્ટ બુક એને તમે વળગી રહેશો તો ખૂબ સારા માર્ક મેળવવાની શક્યતા વધી જાય છે। પ્રાઇવેટના કોઈ દાખલા છે એ એક્ઝેક્ટ રિફર ન થતા, પણ ટેક્સ્ટ બુકના દાખલા તમે જોશો તો મોટે ભાગે છેલ્લા 5 વર્ષના તમે કોઈ પણ સબ્જેક્ટના દાખલા જોશો તો એ ટેક્સ્ટ બુકના જે દાખલા હોય છે એ જ રિફર થતા હોય છે, એટલે ટેક્સ્ટ બુકના દાખલાને જ વળગી રહેવાનું છે સ્વાધ્યાય અને ઉદાહરણ। અને એ વિભાગની અંદર 5 જે છે એમાંથી કોમ્બિનેશન દરેક વિદ્યાર્થીનું અલગ અલગ હોઈ શકે, દરેક વિદ્યાર્થીનું એ કોમ્બિનેશન અલગ અલગ હોઈ શકે,
પણ મારી દ્રષ્ટિએ પ્રવેશ અને નિવૃત્તિ, પ્રવેશ સમજાય જાય તો નિવૃત્તિ ભવિષ્યની તમે સમજી શકશો, કારણ કે એકમાં પ્રવેશ થાય છે એકમાં નિવૃત્તિ, એટલે પાઘડી સિવાયના મુદ્દા લગભગ બધા ઇક્વલ જ હોય છે. તો પ્રવેશ નિવૃત્તિ કરો, શેર મૂડી નીકળી જશે. શેર મૂડી જેને ફાવી ગયું છે તો એના બે દાખલા ફાવી ગયા, તો પ્રવેશ નિવૃત્તિમાંથી તમને જે અનુકૂળ આવે એક ચેપ્ટર શીખી લો, એક ચેપ્ટર ડ્રોપ થઈ શકે છે. આ રીતે એ વિભાગને આપણે સમજ્યા પછી હવે એફ વિભાગ, એની અંદર તો કંઈ ઓપ્શન છે નહીં. 11 માર્કના જે આપણે બે દાખલા કરવાના છે એ વાર્ષિક હિસાબ આપણે જે શીખેલ છે એ વાર્ષિક હિસાબના બે ચેપ્ટર જે છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે પહેલા ભાગની અંદર આપેલું છે, અને ત્યાર પછી જે છે એ કંપનીના હિસાબો એ તમારે શીખવાનું છે. એની અંદર કોઈ ઓપ્શન નથી, એ ઓપ્શન વિનાના બે દાખલા છે, એટલે એના ઉપર પૂરેપૂરું ધ્યાન તમારે વ્યવસ્થિત રીતે આપવું પડશે. પણ બાકીના ઘણા બધા ચેપ્ટરો છે જે અઘરા લાગતા ભૂતકાળના વિદ્યાર્થીઓને, તેને વધારે પરિશ્રમ કરવો પડતો, એની બદલે અહીંયા તમે ઇનડાયરેક્ટ કેટલાય ચેપ્ટર છે એનો ખૂબ ઓછો ભાગ શીખો, અથવા તો ના શીખો તો પણ તમારું 100 માર્કનું પેપર છે એ ખૂબ સારી રીતે કવર કરી શકો છો. હવે પ્રશ્નપત્ર કઈ રીતે લખવું, પ્રશ્નપત્ર લખવા માટે ક્યા ક્રમ રાખવા, એ બધી થોડી સામાન્ય બાબતો, નાની નાની બાબતો છે પણ બહુ પાયાની અને મહત્વની બાબતો છે. હવે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ વિભાગ વિશે પૂછે કે સાહેબ પેલે કયો વિભાગ લખાય, કયો વિભાગ ના લખાય. પછી બીજી એક એવી છાપ વિદ્યાર્થીઓના મગજમાં ઘણી વખત હોય છે કે સાહેબ શરૂઆતના દાખલા હોય ને ખોટા હોય, કે ઓછા પ્રમાણમાં સાચા દાખલા હોય, આખા દાખલા સાચા ના હોય તો અમારે પેપરમાં છાપ બગડે. એવું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે બોર્ડના પેપર જોવાની સિસ્ટમ જ આપણને ખબર છે કે એકાઉન્ટની અંદર 6 વિભાગ હોય A થી F, તો દરેક વિભાગના શિક્ષક અલગ અલગ છે. એ વિભાગ જે શિક્ષક તપાસશે તમારા ક્વેશ્ચન પેપરમાં, તો બી વિભાગની અંદર એ વ્યક્તિ છે એ અલગ શિક્ષક હશે, સી વિભાગના શિક્ષક અલગ હશે, ડીના અલગ, ઈના અલગ અને એફના અલગ. હવે માની લો કે તમે કોઈ વિદ્યાર્થી એફ વિભાગ પહેલે કરી લો, ઘણા વિદ્યાર્થીને એમ થાય કે પહેલે મોટા ક્વેશ્ચન લખીને એટલે છેલ્લે ટાઈમનો પ્રશ્ન ના લઈએ, તો કેટલાક વિદ્યાર્થીની આવી માન્યતા હોય, તો એફ વિભાગ તમારો જે ટીચર જોશે એના ભાગે બીજા એ થી ઈ સુધીના પેપર જોવા માટે જવાના જ નથી. એટલે એવી મગજમાંથી જે છાપ છે કે આવું થાય તો અમે ઘણા વિદ્યાર્થી એમ કે વાર્ષિક હિસાબ પહેલે કરી લે અને પછી માની લ્યો, ના થાય તો કંઈ વાંધો નહીં, બરાબર છે. કદાચ તમે એફ વિભાગ જોઈને તમને એમ થયું કે આ મારાથી સાચું થઈ શકશે, પણ સમય સંજોગો વસાત તમે ના કરી શક્યા, તો એનાથી એવી કોઈ છાપ વિશે મગજમાં વિચારવાનું નથી. જે તમે સાચું લખો છો એ તમે કોઈ પણ જગ્યાએ લખો, કોઈ પણ સમયે લખો, એટલે સાચું જ પડે છે, બરાબર. કોઈ પણ જગ્યાએ એટલે પ્રશ્નના ક્રમ મુજબ સળંગ આપણે લખવાની, વિવેક બુદ્ધિ રાખવાની, બરાબર. હવે જે પ્રશ્નપત્ર કેમ લખવું, તો પહેલે તમને દરેકને પોતાને ઠીક લાગે અને આવડતું હોય એ વિભાગ પહેલે લખવાનો. કોઈ વિદ્યાર્થીને એ વિભાગ અનુકૂળ આવે, કોઈને બી આવે, કોઈને સી આવે, કોઈને ડી આવે, ઈ આવે, એફ આવે, એ દરેકની પસંદગી અલગ અલગ હોય છે, દરેકની તૈયારી અલગ અલગ છે, દરેક વિદ્યાર્થીની ફાવટ અલગ છે. એટલે એમાં કોઈ ટીચર તમને એમ કહે એ સજેશન છે,
પણ એમાં એ સજેશનમાંથી આપણને કયું સજેશન અનુકૂળ આવે છે દરેકે પોતાએ નક્કી કરવું પડે છે। એટલે વિભાગની બાબતને બહુ એવું મહત્વ નથી આપવાનું કે પેલે એ જ લખો કે એફ જ લખો, તમને જે ફાવટ આવે તે લખો, એ સૌથી વધુ શ્રેષ્ઠ માર્ગ છે। સૌથી વધુ શ્રેષ્ઠ માર્ગ તમને જે ફાવટ કોન્ફિડન્સ મને આવડી જશે એવો કોઈ પણ વિભાગ છે એ પેલે લઈ લો। બીજું સમયનું આયોજન, તમારે કેટલા દાખલા તમે પસંદગી કરી લો કે મારે આ ચેપ્ટર કવર કરવા છે, એ મુજબ દાખલાની સંખ્યા ગણી લો 100 માર્ક મુજબ તમારો સમય ગણી લો, તો 180 મિનિટ એટલે લગભગ આપણે 175 મિનિટ સમજી લઈએ, 5 મિનિટ તમારી બીજા કામોમાં, ખાના બનાવવામાં, ટીચર સહી કરવા આવે એમાં 5-7 મિનિટ નીકળી જાય, તો આદર્શ વિદ્યાર્થીએ લગભગ 170 મિનિટની અંદર 100 માર્કનું પેપર કવર કરવાનું છે એમ સમજીને આયોજન કરવાનું છે। આપણે 170 મિનિટની અંદર 100 માર્ક કવર કરવાના છે, એટલે 1.70 એક માર્ક 1.70 મિનિટ મળવાની છે, એ મુજબ આપણે સેટિંગ કરવાનું। તો ઓબ્જેક્ટિવ છે એમાં આપણે 1.70 ના જોઈએ, 15 પ્રશ્ન છે એ 1 મિનિટ તમે લખો તો એ મેક્સિમમ 1 મિનિટની અંદર આન્સર આવી જાય, તો પણ યા તમારી ગણો તો 10 મિનિટ બચે છે। કદાચ વાર્ષિક હિસાબ જેવા ચેપ્ટરની અંદર આપણે ટોટલ લગાવવામાં કોઈ વખત સમય લાગતો હોય તો 10 મિનિટ આરામથી એ વિભાગની બચે છે, એટલે આજુ ફેરે સમય ઘટે એવી કોઈ શક્યતા નથી। છતાં પણ જરા આયોજન સમયનું કરી લેવાનું કે કયો વિભાગ મારે લખવો છે એની આપણે ઘરે પ્રેક્ટિસ કરી લેવાની, અને એ મુજબ આપણે આપણો સમય વધ ઘટશે એ દરેક વિદ્યાર્થી પોતાની રીતે કરી શકે છે। બીજી કેટલીક નાની નાની બાબતો, બહુ એમ લાગે આવી નાની બાબત પણ વર્ષોના અનુભવના આધારે જોઉં છું કે તમને કહેવામાં આવે છે પેલી બોર્ડની જે આન્સર શીટ આપી હોય ત્યાં પણ સૂચના હોય છે કે દરેક વિભાગ છે એ નવા પેજ ઉપર કરો, છતાંય ઘણી વખત કેટલાય વિદ્યાર્થીઓ છે આનું અમલીકરણ ન કરતા, એટલે નવો પ્રશ્ન નવા પેજ ઉપર, અને શક્ય હોય જ કે દાખલા તરીકે કોઈ પણ વિભાગ, ધારો કે સી વિભાગ છે, એની અંદર 5 દાખલા નાના નાના છે, તો એ 5-5 ભેગા જ રાખવાના। ઘણી વખત આપણે 4 લખીને પછી પાછું ભૂલાઈ ગયું હોય છે, તો એ પાછો છેલ્લે લખીએ છીએ, એ બોર્ડના પેપર જોનાર વિદ્યાર્થીને પ્રતિકૂળ થઈ પડે છે કે એને 4 દાખલા લખી લીધા, ગણી લીધા, એના માર્ક ઉપર લખી નાખ્યા, ફ્રન્ટ પેજ ઉપર લખી નાખ્યા, અને તમે પછી છેલ્લે કાઢો તો છેલ્લે જે વિભાગ જોયો એ માણસના નજરમાં આવે શિક્ષકના, એટલે તરત સી વિભાગમાં તમે આવું કહ્યું હોય તો એ સી વિભાગવાળા સાહેબને કહેશે સાહેબ તમારા વિભાગનો એક પ્રશ્ન રહી ગયો, એટલે બીજું પેપર મૂકી સાહેબ એ જોવાનું, ઉપર માર્ક સુધારવાના, આગળ માર્ક સુધારવાના, અને કોઈ વખત ટોટલ લાગી ગયા પછી એ ધ્યાનમાં આવે તો બધી જગ્યાએ છેકછાક કરવી પડે છે। એટલે આવું ના કરતા પ્રશ્ન સળંગ જ રાખવાના છે। બીજું પરીક્ષાની અંદર આપણને 10 મિનિટ કાયદેસર બોર્ડ દ્વારા વાંચવાની મળે છે, શા માટે ખાના બનાવવાની ઉતાવળ કરવાની, 5 મિનિટ ઉપરની બધી વિગતો ભરવા માટે કાયદેસર આપણને બોર્ડ તરફથી પ્રાપ્ત થાય છે, તો તમારી આન્સર શીટ ભરવા માટેની કોઈ ઉતાવળ ના કરો, એ ભરવા માટે તમને 5 મિનિટ આપવામાં આવે છે। પહેલા દિવસે કદાચ એવું પણ બને કે આપણે વિગત ભરવાનો બરોબર કદાચ ખ્યાલ ના હોય, તો તમે લોકો 10મું પાસ કરેલું છે એટલે ખ્યાલ હોય,
પણ છતાંય પહેલે દિવસે કદાચ ખ્યાલ ના હોય તો પહેલે દિવસે દરેક શિક્ષક છે એ તમને સૂચના આપે છે, તો 5 મિનિટ તમને કાયદેસર આન્સર શીટ ભરવા માટે આપે છે, એટલે એની અંદર એ ભરવાની ઉતાવળ ના કરો, ટાઈમ ઘટવાનો જ નથી, આયોજનબદ્ધ કામ કરશો તો આજુ ફેરે, એટલે એવી ઉતાવળ કરતા જ નહીં, મને ટાઈમ ઘટશે મારે રહી જશે એવા નકારાત્મક વિચારો જ નહીં કરતા, ટાઈમ ઘટવાનો નથી, શ્યોરલી તમે શાંતિથી જો વ્યવસ્થિત આયોજન કરશો તો સમય વધવાનો છે ગેરંટી, કે તમે એક્સ્ટ્રા પ્રશ્નના જવાબ આપી શકો એટલો તમારી પાસે સમય વધવાનો છે, એટલે 5 મિનિટ છે એ પેપર ભરવા માટેની વિગત અને 10 મિનિટ છે એ શાંતિથી બોર્ડનું પેપર તમે વાંચશો ને તો એ યાદ રાખજો તમારા 5 માર્ક છે ને એમને વધી જશે, એ 5 માર્ક કઈ રીતે વધી જાય, આપણે બિનજરૂરી ભૂલો નહીં કરીએ, એકવાર પેપર આપણા મગજમાંથી પસાર થઈ ગયું હશે એટલે જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે આપણા મગજમાં એ વસ્તુ આવી ગઈ હશે, એક વખત કોઈ દાખલો છે એ લખવાનો રહી નહીં જાય, આવી નાની નાની ભૂલો એ 10 મિનિટ તમે શાંતિથી પેપર વાંચશો તો એ શાંતિથી પેપર વાંચશો તો 5 માર્ક તમારા એમને વધી જવાના છે, નવો પ્રશ્ન નવા પેજ ઉપર, પહેલા પેજ ઉપરની વિગતો ભરવામાં જરાય ઉતાવળ નથી કરવાની, પ્રથમ દિવસે તમને દરેક શિક્ષક જે આવતા હોય છે સુપરવિઝનમાં એ સારી રીતે ગાઈડ કરતા જ હોય છે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની, ત્રીજી વસ્તુ કોન્ફિડન્સ પૂર્વક ફરી પાછું યાદ દેવડાવી દઉં, માત્ર ટેક્સ્ટબુક ઉપર જ તમે ધ્યાન દો, માત્ર તમે ટેક્સ્ટબુક ઉપર જ ધ્યાન દો, ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના દાખલા, ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા, સ્ટેટ અને એકમ સફળતાની આ એક જ ચાવી છે, કોઈ પ્રાઇવેટ પ્રકાશનની જરૂરિયાત નથી, તમે 5 વર્ષના પેપર જો આ જ વસ્તુ તમને જોવા મળશે, એટલે ટેક્સ્ટબુક ઉપર સતત ધ્યાન તમારે દેવાનું, બીજું જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે બહુ હળવી ભાષામાં સાબુદ્દીન રાઠોડ કહે છે એ મુજબ પરીક્ષા દેવા જાય ત્યારે પેન પહેરવેશ અને પગરખા, પેન પહેરવેશ પગરખા એ જૂના રાખવા, નવો પહેરવેશ પહેરીને જાય તો આપણે જ આપણી જાતને જોઈ રાખ, એટલે એ કોઈ આપણે ફેશન પરેડમાં નથી જતા, એટલે અતિ આધુનિક એવા કપડાં પહેરીને જવાની કોઈ જરૂરિયાત નથી, એ આપણે મીડિયમ કપડાં આપણે જે દરરોજ પહેરતા હોય રૂટીનમાં એવા જ પહેરીને જવાનું છે, નકર પહેરવેશ છે એ ઉપાધિ કરાવે, પગરખા અને પેન, નવી પેન હોય તો એ ક્યારેક અટકી જતી હોય, જૂની પેન છે એ સરળતાથી ચાલે, નવા પગરખા છે એ ઘણી વખત તકલીફ કરી દે, એટલે આ સાબુદ્દીન રાઠોડનું વાક્ય છે એ પણ જીવનમાં ધ્યાન રાખજો, પરીક્ષા વખતે પેન પગરખા પહેરવેશ જૂના જ રાખવાના, બીજું રિસીપ્ટ ઘરે ઝેરોક્સ રાખવી, એક માત્ર ઘરે એમને એમ નહીં રાખવાની, આપણે જે જગ્યાએ ઝેરોક્સ રાખીએ છીએ એ કઈ જગ્યાએ રાખીએ છીએ એ આપણા ઘરના મમ્મી પપ્પાને ભાઈ બહેનને કહી દેવાનું, નહીંતર ઘણી વખત શું થાય છે કે વિદ્યાર્થી ગેટ ઉપર આવે ત્યારે એને ખ્યાલ આવે કે હું રિસીપ્ટ ભૂલી ગયો, ઘરે ફોન કરે મમ્મી પપ્પાને પણ મમ્મી પપ્પાને ખબર જ ના હોય કે આ દીકરીએ કે દીકરાએ ક્યાં ઝેરોક્સ રાખી છે કે ઓરિજિનલ રાખી, એટલે ફોન ઉપર તકલીફ થાય, બે તું મમ્મી વાંધો ને હવે છોકરીનો મગજ જાતો હોય ને વા મમ્મીને ના મળે એટલે મમ્મીનો મગજ જાય, એટલે ઘરે ઝેરોક્સ એક રાખવાની, ઇમરજન્સીમાં કોઈ વખત ખોવાઈ જાય ઓરિજિનલ તો આ કામ આવે, આ બહુ નાની બાબત છે પણ મારા વર્ષોના અનુભવમાં મેં આવી ઘટનાઓ જોયેલી છે, એટલે તમારું ધ્યાન દોરું છું, તમે ઝેરોક્સ રાખો એ મમ્મી પપ્પાને કે આપણા ભાઈ બહેનને કહેવાનું કે કદાચ કોઈ વખત હું લઈ જવાનું ભૂલી જાઉં
अथवा तमे लई जाओ छो पण रस्तामां पड़ी जाय એવું ઘણી વખત બને છે ત્યારે તાત્કાલિક 10 મિનિટની અંદર એ ઘરેથી સ્કૂલે જો આવી જાય તો આપણને કોઈ જાતનું ટેન્શન નથી રહેતું એટલે આ નાની બાબત છે પણ એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે જેટલું આવડે એટલું કોન્ફિડન્સ પૂર્વક કામ કરો આજુબાજુ નજર નાખવાની જરૂર નથી ક્યાંય કોઈ નકારાત્મક વિચાર કરીને આજુબાજુમાંથી હું જોઈ લઉં એવા ટૂંકા નકામા વિચારો જીવનમાં કાઢી નાખવાના ચોરી કરીને કોઈ હાઈ લેવલની સફળતા નથી મેળવી શકતું બરાબર હવે તો કેમેરા પણ આવી ગયેલા હોય છે કેમેરા ના હોય તો એ હૃદયનો કેમેરો હંમેશા ખુલ્લો રાખો બરાબર છે કે દુનિયામાં કોઈ પરીક્ષા એવી નથી કે જે ઉપરવાળો ના જોતો હોય બરાબર છે એટલે કોઈ આવા પ્રયત્ન કરી ટૂંકા રસ્તે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ નહીં કરવો નૈતિકતાથી પરીક્ષા આપો બે માર્ક કદાચ ઓછા આવશે ને જીવનમાં તો વાંધો નહીં પણ આવી સારી ટેવ પડશે ને તો જીવનમાં એ નૈતિકતાને આધારે બહુ વધુ સફળતા મળી જશે ગાંધીજીનું ઉદાહરણ પાછું યાદ દેવરાવું ગાંધીજી નાનકડા હતા ત્યારે એક પરીક્ષાની અંદર તમને ખ્યાલ છે એને નહોતું આવડતું ત્યારે શિક્ષક એમ કીધું બાજુમાંથી જોઈ લે ઇન્સ્પેક્શન હતું ત્યારે પણ ગાંધીજીએ તમે જો એ વાતનો ઇનકાર કર્યો એ ઇનકાર કર્યો ને એ એનો દુનિયાથી અલગ રસ્તો હતો અને એટલે આજે એટલા વર્ષે પણ હું તમને આ શું આ બનાવ છે એ સંભળાવું છું એ નૈતિકતાના માર્ગે ક્યાં ના ક્યાં પહોંચી ગયા એટલે ક્યાંય આવા ટૂંકા રસ્તા અપનાવવાની કોશિશ ન કરવાની બાજુમાંથી જોઈ લઉં ને ચીઠી કરી લઉં ને એવા નકારાત્મક ટૂંકા રસ્તા એવા વિચારોથી એવા વ્યક્તિઓથી હંમેશા છેટા રહેવું આટલી બધી વસ્તુ આ ઉપરાંત નાની બીજી બાબત કે દરેક વિદ્યાર્થીએ પરીક્ષાની અંદર માર્ક તમારી જે રિસિપ્ટ છે એના સિવાય પરીક્ષાને લગતું કોઈ સાહિત્ય લઈ અને સ્કૂલમાં જવાનું નહીં જેથી કરીને ક્યાં રાખવું એવા ખોટે ખોટા વિવાદો ત્યાં સ્ટાફ સાથે ના થાય એની કાળજી રાખવી ઘરેથી આપણે એવી રીતે નીકળવું સીધા પરીક્ષાના ટાઈમે પહોંચી એટલે વચ્ચે વાંચવાના સમયનો કોઈ પ્રશ્ન ના લઈએ સાહિત્ય ના લઈએ ભૂલથી ભેગું રહી જાય તો કોઈ વખત ઉપાધિ થઈ જાય આવું કોઈ કામ કરવું નહીં અને સ્ટેટ એકાઉન્ટ ઇકો આ બધા સબ્જેક્ટ એવા છે કે જેમાં પેન્સિલની જરૂરિયાત પડતી હોય પેનની જરૂરિયાત પડતી હોય ફૂટપટ્ટીની જરૂર પડતી હોય તો દરેક વિદ્યાર્થીએ પોતાની માલિકીની જ આ બધી વસ્તુ લઈ જવી બોર્ડની પરીક્ષામાં આગળ પાછળ મારવું એ કોઈ વખત મુશ્કેલીરૂપ બની જાય છે આપણા માટે એટલે આપણી માલિકીની બધી વસ્તુ લઈને જવાનો આગ્રહ રાખ આ આટલી સૂચનાઓ છે જે જનરલી તમને નાની બાબત લાગે છે પણ એ બહુ મહત્વની ઘણી વખત બની જતી હોય છે તો મને લાગે છે કે આટલી બધી વસ્તુ જે મારી જાણકારીમાં હતી એ મેં તમને આપવાનો પ્રયાસ કરેલો છે જે આપ સૌને ઉપયોગી થશે એવી અપેક્ષા સાથે ગુડ બાય